सदानन्दाम्बोधि स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्मच्छदसदृश शोभक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरादनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी जय श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने हेती जय श्री स्वामीनारायण सद्गुरु निष्कुळानंद स्वामी 64 पदी ग्रंथनी अंदर पद 8 एनी अंदर छेल्ले एम कथा लखे छे संत अने असंत नी स्वामी के ओळखण पुराण नी अंदर पाड़ेली छे कोई व्यक्ति खाली महिमा सांभळी अने एनी अंदर तनाशो नहीं जड़ भरत ने जयदेव ने जनक जेवा जो आपणे थावू होय तो एवानी शोध करीने ज एवा थवाय छे आटलू मोटू काम ज्यारे आदर्युं छे ત્યારે સ્વામી કે ખોળ નાની ના ચાલે ખોળ બહુ મોટી કરવી પડે કહેતા ખરેખર સાચા ભગવાનના સંતો ભક્તોને મળી આપણા જીવની અંદર રહેલી કસરો એને સ્વામી કે ટાળવી જોઈએ સમજ્યા વિના સાર ને અસાર પાર સ્વામી કે કોણ થયા માટે સ્વામી કે મેં સંત અને અસંત કહ્યા છે હવે સ્વામી પદ 9ની અંદર અહીંથી 8 પદ સુધીના રાગ હવે બદલાય છે પદ 9ની અંદર સ્વામી સાચા સંતને ઓળખવા માટેના થોડાક એંધાનો નિશાનીઓ એ બતાવે છે 8 પદની અંદર સ્વામી એવી વાતો કરશે પદ 9 એમાં સ્વામી લખે છે સાચા સંતનાય અંગ એ દાન રે જોઈ લેવા જીવડીએ સાચા સંતનાય અંગ એ દાન રે જોઈ લેવા જીવડીએ જેને મળવે માન્યું કલ્યાણ રે તેને જોવા ઘડી ઘડીએ ખાતા પીતા જોતા જનાશે રે આશયે ના અંતરની ઉઠે બેસે બોલે કળાશે રે પાસે વસતા એ નરની હશે હારદ હૈયા કેરું રે વન કહે પણ વર્તાશે જેમ જેમ છપાડશે ગનેરું રે તેમ તેમ છતું થાશે ખાઈ ખૂને લસન લકી રે તે ગંધ કરે છુપાવાનું કહે નિષ્કુળાનંદ વાત નક્કી રે જેમ છે તેમ જણાવાનું કહે નિષ્કુળાનંદ વાત નક્કી રે જેમ છે તેમ જણાવાનું સ્વામી કહે છે સાચા સંતને ખોળ્યા વિના તો સત્સંગની અંદર આપણા
આધ્યાત્મ માર્ગનું કોઈ પોષણ કે કોઈ વિકાસ થતો નથી. પહેલામાં પહેલું મુમુક્ષુતાને પોતાના જીવમાં જગાડવી અને એ મુમુક્ષુતાનું પોષણ રોજ થઈને મુમુક્ષુમાંથી આપણે મુક્ત બનીએ એના માટે સાચા સંતને ખોળવા. તો અહીંયા આગળ સ્વામી કહે છે, સાચા સંતને ખોળવા કેવી રીતે? એને આંખથી જોવા, કાનથી સાંભળવાથી સાચા સંત ઓળખાય, મન બુદ્ધિ ચિત્ત કે અહંકારમાં કોઈ જગ્યાએ વિચાર કરવાથી સાચા સંત ઓળખાય. તો સ્વામી બહુ પરનો વિચાર કરે છે. સ્વામી કે સાચા સંતના અંગ એંધાન જોઈ લેવા જીવડીએ. ઘણીક વખત આંખથી જોતા હોઈએ તો પણ એ પૂર્ણ જ્ઞાન થતું નથી, કાનથી સાંભળવા છતાં પણ પૂર્ણ જ્ઞાન થતું નથી, અંતઃકરણથી પણ સંપૂર્ણ જ્ઞાન થઈ જતું નથી. એટલે સ્વામીએ શબ્દ વાપર્યો છે જીવડીએ. ભગવાનના એવા સાચા સંતને શાનાથી જોવા? જીવથી જોવા. બીજું સ્વામીની ટકોર આની અંદર એ છે કે સાચા સંતને જ જીવથી જોવા. જેની અંદર આપણને ખબર પડી ગઈ હોય કે આ ખોટા છે એને હવે જીવથી જોવાની જરૂર નથી. એને તો વિવેક દ્રષ્ટિથી આપણે જોઈ લીધું કે આટલું આમ છે, પછી હવે એને જીવથી જો જોયા કરીએ ખોટાને તો જીવમાં એ ઘરી જાય. જેને જીવથી જોવામાં આવે, અહીં જોઈ લેવા આંખડીથી એવું ના કીધું, બાકી જોવાનું કામ તો આંખનું છે. તો અહીં સ્વામી શું કહે છે, જોઈ લેવા જીવડીએ, જીવની આંખોથી જોવા, અંતરની આંખોથી જોવા, બહારની આંખોથી નહીં. મારે મારું આત્યંતિક કલ્યાણ કરવું છે એના માટે એવા ભગવાનના મોટા સંતને જીવથી જોવા. જીવથી જોવામાં ઘણા બધા ફાયદા છે. જીવથી જોવામાં પહેલો ફાયદો એ છે કે એને જીવ છે ને એ અનુભવને માને છે, આંખ છે એ અનુભવને નહીં માને. આંખ તો શું કરશે, જે આવ્યું એક્સેપ્ટ કરી લેશે, પણ જીવ કઈ વસ્તુને સ્વીકારશે, જેના અનુભવમાં આવશે જીવ એને સ્વીકારશે. આપણે જે કોઈ વસ્તુની બહુ પાક્કી માનીતા કરીને બેઠેલા હોઈએ છીએ, સારી અથવા નરસી, એ બધી જ આપણા જીવમાં પડેલી આંટી હોય છે. જીવ પાસે જે વસ્તુ હા પડી ગઈ ને એને ના પડાવવાની અંદર આખું બ્રહ્માંડ પાછળ પડે ને તોય ના પડે, અને એકવાર જીવમાં જો ના પડી ગઈ તો આખું બ્રહ્માંડ આવીને હા પડાવવા પ્રયત્ન કરે ને તોય ના થાય. જીવની તાકાત બહુ છે. જીવ છે એને એક વખત જે વસ્તુ જેવી છે એવી સમજાઈ જાય છે, એ જ્ઞાન ક્યારેય જાતું નથી. જો તમે સિંહ છે, સિંહ એ સામો આવે તો સિંહને કોઈ રમાડવા જાય કે ચાલો સિંહને રમાડું થોડી વાર? કેમ? રોજ શું સિંહ ભેગા વ્યક્તિઓને રાખવામાં આવ્યા છે? સિંહ ભેગા વ્યક્તિઓને રાખવામાં નથી આવ્યા. આપણામાંથી કોઈ રોજ સિંહ ભેગા રહ્યા નથી, પરંતુ સિંહ જ્યારે આપણી સામે આવશે તો આપણે એને મળવા જશું કે ઓહો હો જંગલના રાજા આવ્યા છે, લાવો થોડી વાર મળીએ, વાતો કરીએ, ભાગશું. સસલું આવશે તો એને પકડવા જશે, એને રમાડવાનો પ્રયત્ન કરશે. હરણું આવશે તો એને રમાડવા પ્રયત્ન કરશે. પણ સિંહ, ચિત્તો, દીપડો, વાઘ, સર્પ, સાપ આવે તો કોઈ એમ કે ઓહો બહુ હુવાળો છે, હાલો ને થોડી વાર રમીએ, એને હાલો પથારીમ લઈને હોઈ જઈએ, બહુ હુવાળો છે આ તો, મૂકી દો એને રસોડાના અંદર, એમ કોઈ કે ના? કે કાઢો, શું કે કાઢો, કોઈ પકડવા વાળો બોલાવો. રોજ સાપ ભેગા રહ્યા નથી, રોજ વાઘ અને દીપડા ભેગા રહ્યા નથી, પરંતુ અરે ઘણાક તો એવા પણ હશે કે જેને સિંહે શિકાર કર્યો એવું જિંદગીમાં જોયું પણ નહીં હોય. આપણે સિંહને શિકાર કરતો જોયો
પછી આપણને સિંહનો ભય પેસી ગયો એવું નથી, પણ આપણને બાળપણથી જ એવું કહેવામાં આવ્યું, સિંહ એટલે ફાડી ખાય, હરનું ફાડી ખાય, ખાઈ જાય, આપણને મારી નાખે, આવું આપણા કાનમાં શબ્દ પડ્યો. ભય છે એ જીવની આરે એકદમ જોઈન્ટ છે, ભય છે. આહાર, નિંદ્રા, ભય અને મૈથુન આ ચાર વસ્તુ આ પૃથ્વી પર બધાને સમાન છે. હવે એ જે ચાર વસ્તુ આપી છે એ જીવારે જોઈન્ટ કરીને કનેક્શનો આપ્યા છે, એટલે ભય છે એ ભયવાળી વસ્તુ જે દેખાય ને એ જીવને તરત હા પડી જાય, તરત જ હા પડી જાય. ભયવાળી વસ્તુ કંઈ પણ એને કહેવામાં આવે એટલે એને તરત એ વસ્તુની હા પડી જાય, કારણ કે એને ભય છે, જીવ સાથે સંકળાયેલો છે, એટલે જીવે તરત એક્સેપ્ટ કરી લીધું કે સિંહ આવે એટલે સિંહની નજીક જવાય. એવી રીતે સ્વામી કે જીવને, જીવથી તમે ભગવાનના સાચા સાધુને જો એમ સ્વામી આપણને આજ્ઞા કરે, જીવથી જો, આંખથી જોશો તો ક્યારેક પ્રોબ્લેમ થશે, કાનથી એકલા ખાલી સાંભળશો તોય ક્યારેક પ્રોબ્લેમ થશે. હવે ગુણાતીતાનંદ સ્વામી મધ વેચવાવાળો આવ્યો, સ્વામી કથા કરતા હતા, મધ વેચવાવાળો આવ્યો એટલે મધ ખરીદવાનું હતું, તો સ્વામીએ કીધું પેલા મધવાળાને કે ભાઈ થોડી વાર એને કહો કે રોકાય, હમણાં કથા વાર્તા પતાવીને પછી મધ લઈએ. એમાં મધવાળો કે ભાઈ મારે ઉતાવળ છે, સ્વામી તો કથા કર્યા કરે. તો સ્વામી કે હું હમણાં પેલો બીજા કે અમે લઈ લઈએ, સ્વામી કે ના હું આવું પછી મધ લઈએ. હવે સ્વામી પોતે મધ લેવા ગયા પછી તો કેટલાકને એવો સંકલ્પ થયો કે આમ તો સ્વામી એમ કહે છે પ્રકૃતિ પુરુષ સુધી બધા રાખના પડીકા છે, અને આવી બ્રહ્મજ્ઞાનની વાતો કરતાં કરતાં પાછા મધવાળાને યાદ કર્યો, એને ઊભો રાખ્યો, ઓલો ના ઊભો રહ્યો તો વચ્ચેથી ઊભા થઈને મધ લેવા ગયા, તે આમને વ્યવહારની કેટલી આસક્તિ છે, આવા સંકલ્પ પણ થયા. એને શાનાથી જોયા, આંખથી જોયા, એને પોતાની બુદ્ધિથી વિચાર કર્યો, પરંતુ સ્વામીના આગળ પાછળના 100 પ્રસંગોને ન જોયા. મહાપુરુષોને જેનાથી કલ્યાણ માન્યું છે એને જ જોવા, બીજાને જોવા પ્રયત્ન ન કરો. બીજાને જોવા કે બીજાને જાણવાનો પ્રયત્ન એ જીવ માટે નુકસાનકારક છે, કારણ કે એની અંદર કદાચ એવી પાત્રતા નથી. હવે આપણે જે પાત્ર પાસે કલ્યાણ માટે રહ્યા છે એ પાત્રમાં આપણે જોયું, જીવથી જોયું, આપણને મનાનું જે કંઈ જાણવું છે ત્યાંથી જાણીએ, પણ જો બીજા પાત્રમાં ગોતવા જઈએ અને ત્યાં જો કંઈક બીજું નીકળે તો આપણું મન દોડાય, આપણું મગજ દોડાય, આપણો કલ્યાણનો માર્ગ દોડાય. હમણાં જ એક અહીંયા આગળ એક મુમુક્ષુ આવ્યા હતા, બહુ યુવાન મુમુક્ષુ છે, પણ એને કીધું કે વર્ષો પહેલાં અમે અમારા ઘરમાં કોઈ મહાપુરુષ જાણીને કેટલાક વ્યક્તિઓને રાખ્યા હતા, આજે અમને એવી ખબર પડી કે તો વ્યસની હતા, હોકા ચલમન બીડીઓવાળા હતા, અને એમને 15 વર્ષ પહેલાં બનેલી ઘટના એ કોઈએ એના ઘરની બહાર જોઈ હશે, ઓલા બીડી પીતા હોય કે તમાકુ ખાતા હોય આવું કંઈક જોયું હશે એ એને કીધું, તો ઓલા ભાઈને આજે ઉદ્વેગ થયો કે આવું ક્યાં થયું. એટલે એ યુવાન હતો, 18-20 વર્ષનો, વાગોળતો હતો એ વાતને, દુઃખી થતો હતો. એટલે મેં કીધું કે હવે એ તો પતી ગયું, ગયું. સમય જતો રહ્યો, 15 વર્ષ જતા રહ્યા, હવે એને સંભાળવાથી આપણા જીવનું કાંઈ સારું થતું નથી. હવે જે સારું મળ્યું છે એમાં કંઈક સંશોધન કરીને હજુ ઊંડા ઉતરીને એની દ્રઢ પ્રતીતિ કરો. જીવથી જોવામાં ફાયદો શું છે, આનો અર્થ એ નથી ચેક કર્યા કરે, મિનિટે મિનિટે ચેક કરે. સાચા સંત ઓળખાના, સાચા મોટા પુરુષ ઓળખાના જીવથી જોવામાં ફાયદો મોટામાં મોટો એ છે ક્યારેય ડગે નહીં, એનો નિર્ધાર બહુ પાકો હોય,
એનો નિર્ધાર પાકો હોય, ડગે નહીં, ડગમગાટ ના થાય. જેમાં ડગમગાટ થાય છે એમાં જીવનો નિર્ધાર જ નથી. જે જીવમાં વાત ખચિત થઈ હોય ને એમાં ડગમગાટ કોઈ દી ના થાય. હા, કોઈક વખત કાંઈક એવું દેખ્યું, કાંઈક સંભળાયું, કાંઈક થયું તો એને એમ હશે જાણે ખબર નહીં હું હશે, પણ આવું તો ના જ હોય. ખબર નહીં હું હશે ને કોઈને હું સમજાનું હશે, પણ આવું તો ન જ હોય. આવું એને થાય, જીવથી જોયા હોય ને તો આવું થાય. જેને મળવે માન્યું કલ્યાણ રે, તેને જોવા ઘડી ઘડીએ. કોને જોવા ઘડીએ ઘડીએ? જેને મળવે કલ્યાણ માન્યું છે. આનો અર્થ સ્થૂળ રીતે એવો થાય છે કે જેને મળવે કલ્યાણ માન્યું છે એને વારે વારે જોવા જોયા કરું, વારે વારે જોયા આવવાના. શું કરે છે, કેમ બેઠા છે, જોયા જ કરવાના વારે વારે. હવે એમાં ગોપાળાન સ્વામી જેમ દૂધપાકને માલપુડા એક દિવસ ખાતા હોય અને આપણે જોવા ગયા ઘડીએ ઘડીએ જોવા, અને એની અંદર રોજ તો કાંઈ ખાતા ના હોય ને એક દિવસ દૂધપાક માલપુડા ખા જોતા જોઈ ગયા તો શું થાય? અભાવ આવે. કોઈ પણને જીવથી જોવાનું કારણ એ છે એનો પૂર્વાપરનો વિચાર કરવો. એના આગલા 100 પ્રસંગો 1000 પ્રસંગોની હારમાળાઓ કરવી, અને આજે કંઈક આપણે જોયું કે સાંભળ્યું કે વિચાર્યું એના પછી પણ બીજા 1000 પ્રસંગોની હારમાળાઓ કરવી અને પછી નિર્ણય કરવો, એને જીવથી જોયા કહેવાય. એને જીવથી જોયા કહેવાય. એક જગ્યાએ એવું થયું, એક મુમુક્ષુએ બીજા મુમુક્ષુને કહ્યું કે અહીંયા આગળ બહુ સારા મોટા મહાપુરુષો રહે છે, તો તમે એને મળવા જાજો, એનો રિલેટિવ્સ થાય. એ વ્યક્તિ ઓલા મોટા મહાપુરુષોને મળવા માટે જે કોઈ દેવાલય હતું ત્યાં આગળ આવ્યો, અજાણ્યો વ્યક્તિ હતો, ત્યાં ગયો. ત્યાં આગળ બીજા મહાપુરુષોનું પણ આગમન થયેલું એ દેવાલયમાં. એટલે બપોરનો સમય હશે 4-5 વાગ્યાનો, ભગવાનનું આવું સિંહાસન અને આમ આખા સિંહાસનને પરિક્રમા થઈ શકે એવી મોટી જગ્યા. એટલે પેલા બીજા જે મોટા પુરુષોનું આગમન થયું ને, બીજા જે સંન્યાસીઓનું આગમન થયું ને, એ બધાય ન્યા ગોળ ફરતા ફરતા કંઈક ખાતા હતા અને ગોળ ગોળ પ્રદક્ષિણા કરતા જાય, ખાતા જાય, વાતો કરતા જાય, તાળી દેતા જાય, હસતા જાય અને પાછા પરિક્રમા કરતા જાય ભગવાનની. આ દ્રશ્ય ઓલે અજાણી વ્યક્તિએ જોયું એટલે એને સૌથી પહેલો આવી ગયો અભાવ. દરવાજેથી પાછો ગયો, ક્યારેય મંદિરમાં જવાનું નહીં. એના કોઈ સંબંધીએ કીધું એટલે બહુ ભાવપૂર્વક આવેલો. એમાં એને આ મગજ તો એવું હતું જ, અને આ થયું એમાં પાછો પડ્યો, વધારે પાછો પડ્યો. ઓલા કે ભાઈ જે આવ્યા જે આવ્યા, જોઈ લીધા કે તમારા મોટા પુરુષો. હવે ખરેખર જેને મળવાનું હતું ત્યાં તો એ પહોંચ્યો જ નહોતો, જેને નહોતું મળવાનું એ મળી ગયા આંખમાં અને પાછો પડી ગયો. તે હજુ આજ દિવસ સુધી ઊભો થયો નથી પાછો. એટલે જેને તેને જોવાના જાવ, જેને મળવે માન્યું કલ્યાણ, જેને મળવાથી આપણે કલ્યાણ માન્યું છે એને જોવા ઘડી ઘડીએ કહેતા સ્થૂળ અર્થ એવો થાય છે, અને વારે વારે જોવા સૂક્ષ્મ અર્થ એવો થાય છે. એવા મોટા સાધુને વારે વારે સંભાળવા, ઘડીએ ઘડીએ જોવા, એટલે કે ઘડીએ ઘડીએ સંભાળ્યા કરવા. એની જે રૂઢી ક્રિયા, એની જે રૂઢી વાત, એનું જે રૂઢું વર્તન, એના જે રૂઢા વિચારો, એને સંભાળ્યા કરવા, એને ઘડીએ ઘડીએ જોયા કહેવાય. કે મોટા પુરુષોની ભેગા આપણે બધાય છીએ, તો આપણે મોટા પુરુષની ભેગા અખંડ તો દેહ કરીને રહેતા નથી, રહેતા નથી. જે તે સમયે આપણને જેટલો સમય ચાન્સ મળ્યો ત્યારે રહીએ. હરિભક્તોની વચ્ચે જ્યારે એવા મોટા પુરુષ રહેતા હોય ત્યારે એને એ ચાન્સ મળે, પણ એ ભારતમાં હોય ને તમે અમેરિકામાં હો, ક્યારે ઘડીએ ઘડીએ એને જુઓ? તો જ્યારે ભેગા રહ્યા ત્યારે એના વર્તનથી જોયું, પણ હવે ભેગા નથી જ્યારે દેહે કરીને, ત્યારે સૂક્ષ્મ દર્શન દ્વારા ઘડીએ ઘડીએ એને સંભાળ્યા કરવા.
એની રૂઢી ક્રિયાઓને સંભાળવી, એની રૂઢી વાતોને સંભાળવી, એને મળવે માન્યું કલ્યાણ એને જોવા ઘડીએ ઘડીએ, એ જેનું રૂડું વર્તન, રૂઢી વાણી, રૂઢી ક્રિયા, રૂઢી વાત, એ આપણે વિચાર્યા કરીએ એટલે એ જીવથી જોયા કહેવાય. એ જીવમાં દ્રઢ થતું જાય. જે વસ્તુને રોજ ઘૂંટીએ ને એ જીવમાં દ્રઢ થાય. ગોપાળન સ્વામીની વાતમાં છે, ઔષધને લઢીને જેટલું ઝીણું કરીએ ને એટલું ગુણકારી થાય. એવી જ રીતે કોઈ પણ વાતને, કોઈ પણ વિચારને જેટલો લડવામાં આવે ને એટલો ઝીણો થાય. આપણે નકારાત્મકતા, નેગેટિવિટી એને લઢી લઢીને ઝીણી કરીએ ને એટલે જીવમાં એ દ્રઢ થાય. એની જગ્યાએ ભગવાનના મોટા પુરુષો એના ગુણો એને લઢી લઢીને ઝીણા કરીએ ને તો જીવમાં એ દ્રઢ થાય. અને પછી જીવથી એ જોયા હોય એમાં કોઈ દિવસ પછી ક્યારેય મન પાછું પડે નહીં, પણ જોવા પડે. પહેલાં ઘડીએ ઘડીએ સ્થૂળ ભાવે જોવા પડે. જેની પાસે કલ્યાણ માન્યું હોય ને એની ભેળા રહેવું પડે અને બધી રીતે એને જોવા પડે. તો સ્વામી કે કઈ કઈ રીતે જોવા પડે, કેવી રીતે ખબર પડે? ખાતા પીતા જોતા જનાશે રે આસૈયેના અંતરની, ઉઠે બેસે બોલે કડાશે રે પાસે વસતા એ નરની. મહારાજ કે 6 મહિના ભેળો રે ને, એટલે ઉઠતે બેસતે બોલતે ચાલતે જનાઈ આવે આ તે આવો જ છે. 6 મહિના ભેળો રહેતો ગબરગંડો એને ના ખબર પડે, બાકી ખબર પડી જાય, તરત જ ખબર પડી જાય કે આ કેવો છે. એક કોળીએ, એક કોળી વ્યક્તિ હતો કોળી જાતિનો, એને કોઈએ કીધું ભાઈ નવગુરાનું કલ્યાણ ના થાય, ગુરુ વિના કલ્યાણ ના થાય, ગુરુ તો જોઈએ જ એક, એટલે ગુરુ કરવા જોઈએ. એટલે પેલો કોળી તાત્કાલિક ગુરુની શોધમાં નીકળ્યો. ગુરુ થોડા માર્કેટમાં મળે છે, જોકે અત્યારે તો આ કળિયુગમાં તો ગુરુના માર્કેટ ડગલા બંધ છે. ગુરુ શબ્દ લખો તો ગૂગલ ઉપર ગુરુ લખો એટલે લાઈન પડી જાય, ભગવાન શબ્દ લખો તો ભગવાનની લાઈન પડી જાય છે. આ કળિયુગમાં તો જીવતા જાગતા ભગવાન શબ્દ લખો ને ત્યાં જીવતા જાગતા ભગવાનો પૃથ્વી પર 200-250 ફરતા હશે અત્યારે, એવું છે. અને ગુરુ તો અઢળક છે, પણ સાચા સદગુરુ ગોતવા, સાચા સદગુરુ મળવા બહુ દુર્લભ છે. ઓલો કોળી ખોડવા નીકળ્યો, હવે તાત્કાલિક ગુરુ કરવાના, નવગુરાનું કલ્યાણ તો થાય નહીં. એમાં ચોર લોકો ભગવા કપડાં પહેરીને બેઠા બેઠા રામસાગર વગાડતા હતા. એટલે પેલા કોળીએ કહ્યું, મારે તમને ગુરુ કરવા છે. આ ચોરો વાટ જ જોતા હતા કે એક ચેલો મળે. તરત જ એમાંથી ચોરોએ કહ્યું, આવો અમારા મોટા ગુરુ આ સામે બેઠા એ છે, એક એમાંથી મોટો ગુરુ થયેલો, એ ગુરુ મંત્ર તમને આપે એટલે તરત તમારા ગુરુ થઈ જાય. કોળી એની પાસે જઈને કાન ધર્યો. તે હવે આ ચોરને જ કંઈ મંત્ર આવડતો હોય નહીં, એટલે કોળીના કાનમાં એને કીધું, કુરુ રૂરુ રૂરુ હું તારો ગુરુ. આ મંત્ર દીધો, હું તારો ગુરુ. કે હવે જો આ મંત્ર આપ્યો છે એનું નામ ખરાબદા ગુરુ, નામ હતું ખરાબદા. એટલે ખરાબદા ગુરુએ કીધું કે હવે તું મારો શિષ્ય થયો, હવે આ મારા ચેલાઓ છે હરામદા, ભીમદા, દોણકીદા, પ્રેમદા, આ બધાય મારા શિષ્યો છે. પ્રેમદા એટલે પ્રેમદાસ, હરામદા એટલે હરામદાસ, આ બધાય મારા શિષ્યો છે. અમને બધાને તારે જમાડવા પડશે આવે, અને રાત વાસો તારે ઘેર. થઈ ગયું એક દિવસનું ભોજન, ચેલો થયો એટલે એને ઘેર પહોંચ્યા રાતે રહેવા. કોળી ભગતને ત્યાં ધામા નાખ્યા આ લોકોએ. એ કોળીના ઘરમાં હોકાની બજર ભરેલું, એટલે પેલું તમાકુ ભરેલું એક માટલું પડ્યું હતું. આ તો રાજી રાજી થઈ ગયા, કારણ કે હતા એવા ગુરુ એટલે. અને આખી રાત પૂછ્યા વિના હોકા ગગડાવ્યા ને ચલમો પીવા લાગ્યા. આખું માટલું ખાલી કરી નાખ્યું ઓલાનું, ચેલાનું, અને બધું ખાલી થયું. સવાર થયું,
માટલું ખાલી કર્યું, સવારે ખરાબદા ગુરુએ કોળીને કહ્યું, હોકા ચલમ પીવા માટે બજર જોઈશે, આ તો ખાલી થઈ ગયું એક રાતમાં. ઓલો કે આખા વરહનું ખાલી કર્યું તમે. લઈ આવી બજર અને સંત મંડળ માટે લાડુ વાળવાની મહેનત કરવાની નથી, છુટ્ટું ચૂરવું હશે તોય ચાલશે. ખાતા પીતા જોતા જનાશે રે આશયે ના અંતરની, એના અંતરનો આશય જણાઈ આવશે સ્વામીએ. આ સાંભળીને પેલો કોળી ગુસ્સે થઈ ગયો કે એક તો આખી રાતમાં મારું માટલું ખાલી કર્યું અને એમાંય પાછા હજુ તો છુટ્ટું ચૂરમું બજર જોઈએ જ બીજી. એટલે બહાર નીકળ્યો અને જેટલા આ લોકોના જોડા હતા ને એ બધા લઈને વેચી દીધા અને એના જ રૂપિયામાંથી લઈ આવ્યો સીધું. અને પછી ગુરુએ ગુરુને સંત મંડળને જમાડ્યું, બજરને સીધું લઈને આવ્યા. એટલે ગુરુએ કહ્યું, લાખા ભગત, તે અમારી બરદાસ્ત બહુ પૂરી કરી. લાખો કે એ બધો તમારા ચરણનો પ્રતાપ છે, આમાં મારું કાંઈ નથી. ઓલા કે વાહ વાહ, હું શ્રદ્ધાળુ ચેલો મળ્યો છે. રાત્રે આવી રીતે આખો આખી રાત હોકા ગગડાવ્યા, તોય હવાર તમાકુ લઈ આવ્યો પાછો, આટલું છૂટું ચૂરમું જમાડ્યું અને તોય પાછો કહે છે તમારા ચરણનો પ્રતાપ છે, કેટલી દિવ્ય બુદ્ધિવાળો છે આ. અને પછી બહાર નીકળ્યા, દોંડકીદાન હરામદાન ખરાબદાન બધાય પછી જોડા ખોળવા માંડ્યા. મળ્યા નહીં એટલે લાખા ભગતને પૂછ્યું, અમારા જોડા ક્યાંક ગયા? લાખો ભગત કે બજર પીધીને છૂટું ચૂરમું ખાધું ને પાછા પૂછો છો જોડા ક્યાંક ગયા? મેં તમને પહેલાં જ કીધું કે સબ આપકે ચરણો કા પ્રતાપ, તમારા ચરણોનો પ્રતાપ છે. ખાતા પીતા બેસતા બોલતા એના અંતરનો આશય કઢાઈ જશે સ્વામી કે. ઉઠે બેસે ને બોલે કડાશે રે પાસે વસતા એ નરની. ગમે એટલી કોઈ વસ્તુનો જે આશય અંતરમાં પડ્યો છે એને કોઈ છુપાડવા જાય તો આશય ક્યારેય છુપાતો નથી. આશય એ એવું એક ખુલ્લું વસ્તુ છે કે આશય કોઈ પણ વ્યક્તિનો ક્યારેય દબાવીને રાખી શકતો નથી, ક્યારેય ના રાખી શકે. એક દિવસ દબાવે, બે દિવસ દબાવે, ત્રણ દિવસ દબાવે, પાંચ દિવસ દબાવે, વર્ષ દબાવે, બે વર્ષ દબાવે, પાંચ વર્ષ દબાવે, પણ છઠ્ઠા વર્ષે પણ એનો આશય ખુલ્લો પડી જાય છે. સ્વામી કે ઉઠે બેઠે બોલે કડાશે પાસે વસતા એ નરની, જેવું છે એવું જણાઈ આવશે. હસે હારદ હૈયા કેરૂ રે વન કહે પણ વર્તાશે. સ્વામી એન્ડ સંપ્રદાયના સંતો જ્યારે આજથી 200 વર્ષ પહેલાં પૃથ્વી પર વિચરણ કરતા ત્યારે ખોટા બધાય જે બાવાઓ બની બેઠેલા ગુરુઓ, હજારો મુમુક્ષુઓને છેતરતા ગુરુઓ, એની ઓળખાણ કેવી રીતે થઈ? તો ઓળખાણ આવી રીતે થઈ કે આશય શું હતો. અને શ્રીજી મહારાજનો રાજીપો ને કુરાજીપો આશય પર છે. તમે શું કરો છો એના કરતાં પણ તમે શા માટે કરો છો, શા માટે કરો છો, તમારો એની પાછળનો આશય શું છે, એને શ્રીજી મહારાજ આપણા આશય ઉપર નજર રાખે છે. એટલે જ શ્રીજી મહારાજે કહ્યું, કેટલું કરો છો મારી નજરમાં નથી, પણ કેવી રીતે કરો છો, કયા અભિપ્રાયથી કરો છો. હિરણ્યકશિપુ તપ કરતો હતો, રાવણી તપ કરતો હતો, બધું જ કરતો હતો, છતાં પણ એના આશયમાં સારું નહોતું. તપ ભજન આદિ થાય પણ આશય જો સારો ન હોય તો શું કામનું? આશયને બદલવો એનું નામ જ સત્સંગ છે. આપણે ઘણી વખત કરીએ કરતા હોઈએ સારું, આપણી ક્રિયા ચોક્કસ સારી થઈ ગઈ, પરંતુ આશયને પણ સુધારવો. ઘણી વખત ક્રિયાની સજાવટ એ ઘણી વખત આપણી ઉપરની સજાવટ થતી હોય અને આપણા આશયમાં કાંઈ જો બીજું રહ્યું હોય તો ભગવાન એ જોઈને રાજી થતા. આશય અને આચરણ બેયને સમાન કરવા માટેનો પ્રયત્નશીલ જે મુમુક્ષુ છે એ મુક્ત બની શકે છે. જેનો આશય અને આચરણ બેની વચ્ચેની ભેદરેખાઓ જેટલી ઘાટી એટલું એના મુક્તપણાની અંદર
આછપ ઓછપ રહે, અને જેને જેટલું આશય અને આચરણ એ બેની વચ્ચે ભેદ રેખાઓ જેટલી આછી અથવા તો નહિવત અથવા તો ભેદ રેખા જ નહીં એ એટલા મુક્તપણાને પામતો જાય. આપણે હવે જગતની અંદરથી દુનિયાદારીમાંથી બહાર નીકળી ગયેલા આત્માઓ છીએ, તો જ આપણને ભગવાનની કથા વાર્તા સત્સંગ ભજન આદિ ગમે છે. ત્યારે હવે આપણી ક્રિયા અને આપણો આશય બેને ચોખ્ખો કરવો, આશયને ચોખ્ખો કરવો, ક્રિયાને ચોખ્ખી કરવી. ઘણી વખત આશય છે એ આશય જુદો હોય અને ક્રિયા જુદી થાય, એ બેની ભેદરેખાઓ જેટલી તૂટતી જાય એટલા આપણે સાચા સંત ભક્ત બનતા જઈએ. જેટલા સાચા સંત અને ભક્ત બનતા જઈએ એવું આપણું જીવન જોઈને ભગવાન અને મોટા પુરુષો રાજી થાય. શ્રીજી મહારાજ હંમેશા આશયને ઓળખતા. મહારાજ જ્યારે નીલકંઠવર્ણી સ્વરૂપે ફરતા ફરતા જ્યારે પેલો કાળો પહાડ ધોળો પહાડ આવ્યો અને વચ્ચેથી હિમાલયે દર્શન હિમાલયને મહારાજે દર્શન આપ્યા અને હિમાલયે કીધું કે તમે આ ગુફામાં ગરો, ગુફામાં ગરીને મહારાજ બહાર નીકળ્યા. પછી મહારાજ પુલાશ્રમ આદિ તીર્થોમાં જઈ એક કથા એવી આવે છે કે મહારાજ ત્યાંથી આગળ ચાલતા ચાલતા ગયા ત્યારે એક રાજા હતો, એ રાજા જોગી જત્યોને અન્ન આપતો હતો અને રાજાને એવી ઈચ્છા હતી, એને એવું સાંભળેલું કે સુવર્ણ સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને સુવર્ણ સિદ્ધિ છે એ જેને પ્રાપ્ત થઈ જાય તો એને ઘેર તો સોનાનો વરસાદ થાય. એટલે જોગી જત્યોની પૂજા કર્યા કરે, જે મળે એને, કોઈ પાસે કદાચ સુવર્ણ સિદ્ધિ મળી જાય, સદાવ્રતમાં કોઈ સિદ્ધ આવે અને સુવર્ણ સિદ્ધિ મને બતાવે. ભૂપ બહુ ભોળા મનનો હતો એટલે ધૂતારા લોકો એની પાસેથી ધન ધૂતી જતા હતા, અને ભૂપતિનો ગુરુ એક હતો એ ભોયરાની અંદર વનમાં રહેતો હતો. આસો સુધી પૂનમ આવે ત્યારે ચાર દિવસ માટે ગુરુ બહાર નીકળે અને ત્યાં મોટો મેળો ભરાય. આ રાજા અને રાજાના માણસોને બધાએ વાજતે ગાજતે એનું સામયુ કરે ને સન્માન કરે ને મોટો ગાદી તક્યો નાખે ને રાજા ચાર દિવસ ગુરુની સેવામાં રહે અને કેટલાય મેવા મીઠાઈઓ આપે. રાજાને સ્વાદ શું? સુવર્ણ સિદ્ધિનો. એક આ ગુરુ કરેલા અને ગુરુ આવી રીતે નીકળે બધાની આવી રીતે રાજા કોઈને કોઈ સિદ્ધને મેળવવા પ્રયત્ન કરતા હતા. એમાં એક એનો ગુરુ થઈ ગયો, એમાં એને મહારાજને જોયા નીલકંઠવર્ણી સ્વરૂપે, બહુ શ્રેષ્ઠ લાગ્યા, આકર્ષણ હતું મૂર્તિમાં, એટલે એને ભગવાન શ્રીહરિની પણ પૂજા કરી. પછી મહારાજે એને કહ્યું, રાજા તું મારી વાત સાંભળ, સુવર્ણ સિદ્ધિ કોઈ એવી વસ્તુ છે નહીં, આ બધું લોભી લોકો એને ઠગવા માટેની વાત છે, ધૂતારા લોકો આવી રીતે ધૂતે છે. સુવર્ણ સિદ્ધિ જો જોગ્યો પાસે હોય તો પછી તારે ત્યાં સદાવ્રતમાં ભિક્ષા માગવા શા માટે આવે? આ દુનિયામાં કોઈ ભિખારી રહે જ નહીં, માટે આ વાત આવ ખોટી છે. સુવર્ણ સિદ્ધિ કરી કોઈ ઠામ કર્યું નથી, કંચન ક્યાંય સાંભળ્યું નથી કે કોઈ સુવર્ણ સિદ્ધિ કરીને એનું ઘર આખું સોનાનું બનાવ્યું હોય, પણ આ તો તારા જેવા ભોળા લોકોને ધૂતવા માટે આ બધું છે. ઘણાય લોકો એમ કહે છે, હું નથી અન્ન ખાતો, હું નથી શૌચ જાતો, ભૂત ભવિષ્યનું જાણું છું, આવી રીતે ભોળા લોકોને ઠગે છે. હું ધનને પુત્ર આપું છું, મારણ મંત્ર જાણું છું, પણ એવા થકી કશું થવાનું નથી. એક જ વસ્તુ છે, તારે જો ભગવાનને મળવા માટેનો પ્રયત્ન કર, કોઈ જોગી જતી પાસે ભગવાન ખોળ તો એ તારા માટે સારું છે. રાજા કે એ બધું બરાબર છે, પણ હમણાં અશ્વિન શુક્લ એકાદશી આવી છે અને મારા ગુરુ છે એ હમણાં બહાર નીકળશે, ભોયરામાંથી વર્ષે એક જ વાર નીકળે છે, કાંઈ ખાતા પીતા નથી. આવા છે ભગવાન કે આ વખતે વાત, આસો સુધી પૂનમને દિવસે ગુરુ બહાર નીકળવાના હતા, ગુરુએ કહી દીધું હતું. એટલે ગુરુ નીકળવાના હોય ને ત્યારે ગુરુની આજુબાજુની એ ગુફાની અંદર એટલા બધા શણગારો કરી દેવામાં આવે ને એવો મોટો તાઇફો રચવામાં આવે અને ગુરુ આમ બહાર નીકળે એટલે પાવરમાં હોય ગુરુ, અંદરથી જ બધા સંકલ્પ વિકલ્પો ચાલુ હોય. આ બધું હતું. પછી મહારાજે કહ્યું, મને તારા ગુરુ સાચા લાગતા નથી, પરીક્ષા કરવી જોઈએ.
અને ત્યારે રાજા નીલકંઠ વર્ણિના સ્વરૂપમાં ખેંચાયેલા હતા, એટલે ભગવાનની આજ્ઞા પ્રમાણે એને આયોજન કર્યું પરીક્ષા કરવા માટે. કોઈ લોકો રાજ્યના ગુરુના દર્શન માટે કોઈને જવાનું નહીં, કોઈ તાઇફો રચવાનું નહીં, કાંઈ નહીં. રાજાને મહારાજ કે દૂર તારે ઊભા રહેવાનું, ગુરુને જોવાના, ગુરુને કોઈ દેખાવું ના જોઈએ. એટલે ઝાડીમાં છુપાઈને ઊભા રહ્યા અને જોતા હતા. હવે ભોયરામાંથી નીસર્યો બાર, ભોયરામાંથી ગુરુ તો બહાર નીકળ્યા, અંદરથી બધા વિચારો એ સહિત લાખો માણસો ઊભા હશે ને મારી વાહ વાહ કરશે ને જય ગુરુદેવ કરશે ને, કેટલું એને તો વિચાર્યું હશે. રાજા આવશે ને મને હાથીએ બેહાડશે ને પછી આવા મેવા મીઠાઈ લાવશે ને, એના જે બધાય જેટલા મનગઢંત વિચારો હતા એ બધાય કરીને બહાર નીકળ્યો. અને બહાર જોયો તો કોઈ ના મળે ઝાડવા સિવાય. જેવું એને જોયું કોઈ નહીં આવ્યા. વિહારીલાલજી મહારાજે કળસ ત્રણ વિશ્રામ પાંચમાં કથા લખી, એ જ ક્ષણે મૃત્યુ પામી ગયો. બોલો, એનું માનભંગ થયું, જોગી થયો તે થકી માનભંગને છૂટી ગયું. તત્ક્ષણે તેનું અંગ, એ જ સમયે એનું શરીર છૂટી ગયું. આશય શું હતો? ભોયરામાં રહેતો હતો પણ આશય શું હતો? માટે કે છે, ઉઠે બેસે બોલે કડાસે રે, પાસે વસતા એ નરની, હસે હારદ હૈયા કેરું રે, વન કહે પણ વર્તાશે. હૈયામાં જે હારદ હશે એ કે નહીં તોય પણ વર્તાઈ જશે, એ કયા વિના રહેવાશે નહીં. હવે ચૂરમું પીરસી દીધું હોય અને પછી અંદર ઘી જોતું હોય અને આવતું ના હોય તો શું કહેવું પડે? આ ચૂરમાની અંદર કંઈ પડ્યું છે જો તો જીવડું પડ્યું લાગે છે. પછી ઓલો પીરસવાળો કે ના આમાં તો કાંઈ પડ્યું નથી, તે એ જ કહીએ છીએ ત્યારે કાંઈ પડ્યું રેલો કરો એમ કહેવું પડે. હસે હારદ હૈયા કેરું રે, વન કહે પણ વર્તાશે. આપણા હારદમાં હૈયામાં એવું હોય કે આ વસ્તુ મારે જમવી છે ને પીરસવાળો પીરસે જ નહીં ને અંદર મૂકી રાખે તો આપણે શું કહીએ? આ સિવાય કંઈ બીજું ખરું? આપણે જોયું જ હોય કે છે જ ઓલું એમ, સમજ્યા? પણ એમ ના કહીએ કે ઓલું જ આપો એમ, પણ આપણે કહીએ આ સિવાય કંઈ બીજું હતું છે ને. આ તો રહી ના જાય, પાછું શું ના થઈ જાય? રહી ના જાય. એટલે કોણ રહી ના જાય? એટલે એ ના રહી જાય, હું ના રહી જાઉં એના વિના, બરાબર ને? પૂછવું પડે. ઘણી વખત એવું હોય ભૂલી જાય કોઈ પીરસવાવાળા તો આપણે પછી યાદ કરાવવું પડે કે એ તો ના રહી જવું જોઈએ પણ હું રહી જવો જોઈએ નહીં. હસે હારદ હૈયા કેરું રે, વન કહે પણ વર્તાશે. કોઈને આપણે વિદાય કરવા હોય, મહેમાન આવ્યા હોય અને વિદાય કરવા હોય તો આપણે પૂછીએ, આવે તો તમે જવાના હશો કેમ? આપણને કોઈ એવું કે, કોઈને ત્યાં મહેમાન થયો ને આપણને કોઈ કે આવે તમે જવાના હશો, એટલે શું વિચારવાનું? એ સામેવાળો શું કહે છે? આવે હવે ઉપડો આવે, 15 દી આ ઘર તો ખાલી કરો, અમારી પ્રાઇવેસી પૂરી કરો, હવે અટકી ગઈ છે તમે આવવાથી. હવે તમને મળી ગઈ હશે જોબ ને બધું, તમારું સેટિંગ થઈ ગયું હશે કેમ? એનો અર્થ શું? હવે વિદાય થાવ, ગોતો ના હોય તો વેલા. હસે હારદ હૈયા કેરું રે, વન કહે પણ વર્તાશે. જેમ જેમ છપાડશે ગણેરું રે, તેમ તેમ છતું થશે. જેમ છુપાડશે એમ નિષ્કુળાનંદ સ્વામી કે કેવું થશે? છતું થશે, ઓળખાઈ જશે. કેવી રીતે? તો સ્વામીએ દ્રષ્ટાંત દીધું, ખાઈ ખૂને લસણ લકી રે, તે ગંધ કરે છુપાવાનું. ખૂનામાં લસણ ખાઈને આવ્યો હોય કે ખૂનાની અંદર બેહીને ખાય તે લસણની ગંધ આવ્યા વિના રે? આવે જ. લસણને ડુંગળી કોઈ ખાય એનું મોઢું ગંધાયા વિના રહે જ નહીં, આવે જ. ઘણા સત્સંગીન ઘરની અંદર શું કરે, સંતોની પધરામણી થવાની આમ ખાતા જ હોય, પછી સંતોની પધરામણી કરાવવાની હોય ને તે દિવસ શું કરે, દડા બહાર મૂકી આવે, લસણ બહાર મૂકી આવે, પણ એની દિવાલો બોલે
કોણ બોલે? દિવાલોમાં ઘરી ગઈ હોય લસણ ને લકીત. એ ભલે ને કે આપણે પૂછીએ ડુંગળી લસણ ખાવ છો, ના ના અમારા ઘરમાં તો હોતું હશે. તારી ચાદરો બોલે ભાઈ, સોફા બોલે, બધાએ ખાઈ ગયા હોય, તમે એકલા ના ખાઓ, દિવાલોએ સહિત બધાએ ખાધું હોય. એટલે જે રોજ ના ખાતા હોય ને એવો હરિભગત આવીને બેહેન તો એને ખબર પડે કે આ ઘરમાં ખવાય છે. ગમે ત્યાં ખૂણે ખાઈને આવ્યો હોય મોઢું સાફ કરીને, પણ એ બોલે ને એટલે તરત ગંધ આવે કે ડુંગળી ખાઈને આવ્યો છે, એની જોડે વાત કરવાની ઈચ્છા ના થાય, શ્વાસ ગંધાય, શરીરમાં પણ એની ગંધ પેઈ જાય. એટલું લસણ ને ડુંગળી ખરાબ છે. એમને એમ તો નહીં કીધું હોય ને આધ્યાત્મમાં કે ના ખાવા. આપણા તો ભગવાનના ભક્તો જે એકાંતિક ભાવની અંદર રોજ જઈ રહ્યા છે એની પાસે તો આવું ના હોય, પણ સામાન્ય હજુ સત્સંગની શરૂઆત હોય અથવા તો મોજશોખ ખાતર હજુ કથાઓ એટલી અસર ના કરી ગઈ હોય, સાધુમાં જીવ એટલા ના જોડાના હોય, જીભડી હજુ એટલી લાંબી ટૂંકી થતી હોય, એ બધાને હજુ જોતું હોય છે, આવું વર્ષમાં બે વખત ખાવું પડે એવું છે. એ સ્વામી કે ગંધ આયા વિના રહે નહીં. એક બહુ સરસ કથા આવે છે નાની સમજવા માટેની. એક બિલાડો હતો, બિલાડો ક્યાંય ખાવાનું મળ્યું નહીં, એક પટેલના ઘરમાં જતો રહ્યો. ઘરમાં ગયો તે લોટનું આખું માટલું ભરેલું, તે બિલાડાએ એ લોટના માટલામાં મોઢું માર્યું, તેની જીભ પૂગી પણ મોઢું અંદર નાખ્યું, એટલે શેષ લોટ ચાખ્યો, ભૂખ્યો હોય એટલે હવે તો ટેસ્ટ આવ્યો એટલે હવે શું કરે, વધારે માથું મારે, વિષય તો એવો જ છે માથું મારીને અંદર માથું નખાવે, તે માથું મારીને અંદર માથું ગરી ગયું માટલાની અંદર. હવે અંદર જેમ ગયું વિષય ભોગવવા, આ તો વિષ જ છે, વિષય વિષ, તે અંદર લોટની અંદર મોઢું કર્યું, હવે નાકમાં લોટ ચડવા લાગ્યો એટલે મૂંઝાયો, હવે ખાવાનું સુખ ગયું, હવે મોઢું બહાર કાઢવાનું દુઃખ. તેમાં કૂદા કૂદ કરતો હતો ને તે એની અંદર માટલું ભાંગ્યું, પણ ઓલો કાઠો માટલાનો હતો ને એ અહીંયા આગળ એને ગળામાં લાગી ગયો. બરાબર છીકો બીકો ખાઈને લોટ બોટ કાઢ્યો, પછી દૂર જઈને બેઠો બિલાડો, ન્યા એક દર હતો ઉંદરનો, એમાં 100 ઉંદર રહે. તો ઉંદરો છે ને બહાર નીકળે, એક એને જોયું, ઓહો આ અહીં ક્યાંથી, આપણા મામા અહીં ક્યાંથી બેઠા છે. અંદર જઈને એને તો બધે ધંઢેરો પીડ્યો, કોઈ બહાર નીકળતા નહીં કે બહાર મોટા મામા બેઠા છે, બિલાડા મામા કોઈ જાતા નહીં, બધાય ઉંદરોએ નક્કી કર્યું. પણ ઉંદર એટલે વારે વારે જોવા જાય, બહાર નીકળવું તો પડે, અંદર ગૂંગળા મન થાય, બહાર ફરવું પડે, એટલે બહાર આમ જે આમ ડોક્યું કરે ને. બિલાડો વિચારે ખરું આજે મારે તો હું ઉપવાસ જ કરવાનો છે, ઓલાને ત્યાં થયો પ્રોબ્લેમ, અહીંયા આગળ આ નકોરડો એકાદશી માર કરવાની. એટલે બિલાડાએ એક ઉંદરે આમ ડોક્યું કર્યું, એને કીધું કે જો ભાઈ તમે હવે મારાથી ગભરાશો નહીં, હું છે ને હમણાં કેદારનાથની યાત્રાએ ગયો હતો. ક્યાં ગયો હતો? કેદારનાથની યાત્રા, અને ત્યાંથી આ કેદાર કંકણ પહેરીને આવ્યો છું. કેદારનાથને મેં ગુરુ કર્યા છે, અને મારા ગુરુએ મને દીક્ષા આપીને મારું નામ શાંત બ્રહ્મ પાડ્યું છે, શાંત બ્રહ્મ. પછી હું ચાર ધામની યાત્રા પણ કરી આવ્યો, અને ચાંદ્રાયણ અને મોટા મોટા વ્રતો કર્યા છે, અને હવે તો હું એકટાણું કરું છું ને ફળાહાર જ કરું છું, એટલે તમે બિલકુલ ગભરાશો નહીં. એટલે ઓલા બે પાંચ જણાએ અંદર જઈને કીધું, ભાઈ આ તો હવે આખા સુધરી ગયા છે. પેલા કે ના સુધરે આ જાત, બે પાંચ હતા, અરે સુધરી ગયા છે, શું કંકણ પહેર્યું છે કેદારનાથનું, અને શાંત બ્રહ્મ બેઠા જ છે, જુઓ ને આપણે કોઈ દી કંઈ કરતા નથી, અને લાગે છે એમની વાત પરથી. એટલે પછી બધા બહાર નીકળીને ફરવા માંડ્યા. હવે આ શાંત બ્રહ્મ વિચારે કે આમાંથી કોનું ભક્ષણ કરવું, કેવી રીતે કરવું, એટલે શું કરે, 100 જણા જ્યારે દરમાં જાય ને ત્યારે છેલ્લાને પકડે, છેલ્લો ખેંચી લે, અને શાંત બ્રહ્મ એનું ફળાહાર કરે. 8-10 જણા ઓછા થયા એટલે રાત્રે ઉંદરોની પથારીઓ ખાલી પડે આખું ફેમિલીમાં, એટલે કે ભાઈ 8-10 આપણી કંઈક ટોળું ઘટ્યું છે, શું છે? એટલે મંત્રણા થઈ, મિટિંગ કરી તાત્કાલિક, તો કે આ શાંત બ્રહ્મનું જ કામ લાગે છે, 8-10 જણા તો આવી રીતે અટવાઈ ના જાય, એટલે આ શાંત બ્રહ્મનું. પણ એને પકડવો કેમ? હવે પકડવા માટે ને જાણવા માટે તો આમાંથી પૂંછડી વિનાનો હોય એવો ગોતવો પડે તો જ ખબર પડે બધા કોણ ગયો, શું ખબર પડે ઉંદરમાં. એટલે પૂંછડી વિનાનો હતો, તો કે ભાઈ તારે છેલ્લા રહેવાનું. ઓલો કે મારો મારો જ,
એટલે કે ખબર કેમ પડે? એટલે રાજાએ ઓર્ડર કર્યો એટલે રહેવું તો પડે છેલ્લું. 90 રહ્યા હતા એમાં 90 નંબર આનો શાંત બ્રહ્મે એનું ભક્ષણ કર્યું. આ લોકો નીચે જઈને જોયું, ભાઈ પૂંછડી વિનાનો છે કે? તો કે નથી. એટલે આનું કામ પાકું. અને પછી પેલા ઉંદરોએ દરની અંદર રહ્યા રહ્યા બહારથી મોટું કાઢીને કીધું કે શાંત બ્રહ્મ તમને નમસ્કાર, તમારા કેદાર કંકણને નમસ્કાર, અમારા 10નો ફળાહાર કર્યો, હવે તમારું શાંત બ્રહ્મ પણ હું છોડી નહીંથી છૂટા થાવ. આશય તો બહાર નીકળ્યા વિના રહેવાનો નથી. ખાય ખૂને લસન લકી રે તે ગંધ કરે છુપાવાનું, કહે નિષ્કુળાનંદ વાત નક્કી રે જેમ છે તેમ જણાવાનું. સ્વામી કે જેવું છે એવું જણાયા વિના રહેશે નહીં. માટે સ્વામી આમાં બે વસ્તુની ટકોર કરે છે. જેને મળવે કલ્યાણ માન્યું છે એને વારે વારે સ્થૂળ ભાવે પણ એની ભેગા રહીએ ત્યારે એના આશયને જાણવાનો પ્રયત્ન કરવો, એના અભિપ્રાયને જાણવું મોટા પુરુષોના. એ જ્યારે આપણાથી દૂર હોય ત્યારે એને અંતરમાં વારે વારે સંભાળવા. અને બીજું સ્વામી એમ કહે છે, આપણા આશય અને આપણા આચરણ બેને એક કરવા માટેનો પ્રયત્ન કરવો, જેનાથી આચરણ જે આપણે કરીએ છીએ એ જ પ્રકારનો આપણો આશય સંપૂર્ણ થઈ જાય તો આપણેને ભગવાનને છેટું ના રહે, એવું સ્વામી આ પદની અંદર આપણને સમજાવે છે. પદ 9 અહીં પૂર્ણ થાય છે. ઘનશ્યામ મહારાજની જે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની જય.